સુરતમાં આધેડ વયના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમીએ જ પ્રેમિકાને કેરોસીન છાંટીને હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. કતરગામમાં લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાની ઉપર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી, જેથી મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલાને બે સંતાનો પણ છે, જેમાં હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. કહેવાય છે ને કે પ્રેમમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી, પરંતુ કતરગામ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય રાધાબેનનું સળગી જતા મોત નિપજ્યું હતું. પ્રેમી સંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી હતી. મૃતક મહિલાને બે સંતાનો છે. મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હતી. મહિલા અન્ય સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે સળગવાની અને હત્યા કરવાની સમગ્ર ઘટના બની હતી. આ અંગે જાણ થતાં જ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ બંને બાળકો હાલ નોંધારા થઈ ગયા હોવાથી પરિવારજનો વ્યથિત થઈ ગયા છે. ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે, જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ હાથ ધરેલ છે. આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણજનાર સાથે છેલ્લા 8-1 વર્ષથી પ્રેમ સંબંધ હતો, આમ તેને કહીએ કે લગ્નેતર સંબંધ હતો. એના પછી એ છેલ્લા 8-1 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદીની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે, જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી.